भाग्यशाली भाग्यशाली से मारा बाप गुजराती भाषा में जन्म लीधो, नकर मारे रोज हवारे आठ वगे भाई सांभळजो आठ वगे मारे हवार में वेलू तमने कहो ई ऑफिसे जाऊँ एटले गेटनी बारो निकलू ने एटले 80 वर्षना माजी हवेलीएथी ठाकरजीनो प्रसाद लावे काजू बदाम ने किशमिश ने ओ उस्ताद जय श्री कृष्ण दीकरा एम करीने प्रसाद दई दे आवु दहक दी आयलू जय श्री कृष्ण दीकरा एम करीने काजू बदाम किशमिश नो प्रसाद आपे हूँ खाई जाऊँ। 15 दी गया ने उस्ताद एटले मने एवुं थयुं मारुथी મેં કીધું આ બાને મારે કેવું જોઈએ એટલે મળ્યા મેં કીધું જય શ્રી કૃષ્ણ બા મને કે જય શ્રી કૃષ્ણ દીકરા મેં કીધું રોજ આ કાજુ બદામ કિશમિશ નો પ્રસાદ તમે આપો છો થોડો ઘેરે લઈ જાઉં ની કે ઘેરે લઈ જાવશું તો મેં મારા દાદાને આપો એ નહીં આપું છું તો છોકરાઓને આપો કે એ નહીં આપું છું મેં કીધું તમે ખાઓ તો કે હું ખાઉં પણ મોઢામાં દાંત ના મળે તો આ ગોલોફે તો ઓલો ગોલોફે ચગલે રાખું નો ચવાય તને દઈ દઉં અને એક વસ્તુ સીધી છે સાહેબ તમે જુઓ અણઘટિયા આવી પડે ઘટમાં દુઃખના ઘા ના ભીએથી વેણ નીકળે ને મોઢે આવે માં માના એઠું જેને ખાધું છે ને એને કંઈક સમાજમાં આવડી ગયું નકર આ આ આ સુવિધાઓ અત્યારે આ 21મી સદીમાં આવી સુવિધાઓ એટલે મારા બાપ આપણે ભાગ્યશાળી કહેવાય કીડિયારું પીરું આપણા બાપે ને આપણા છોકરાઓ તમને કહું આની લેરું લે લાભ તો આપણે ને આપણે એક દસમાં ગયું ઓ કારણ કે અત્યારના જે ધંધા છે ને એ બહુ બહુ આમ પરસેવો વળવી દે એવા ધંધા ઓ 9 વાગે ઉઠે 9:30 કામે જાય 10 વાગે દીવાબત્તી કરે અને 10:30 માર્કેટમાં એક જ ફોન ચાલુ કરે હાલો મોટા કઈ પીડ્યા છે એટલે 200 કરી દે ને નકર 12:30 પરસેવો વળવી દે નથી પીડ્યા કરીને પણ દે પછી જેવું શેડ્યુલ 1:30 વાગે પછી બીજો ફોન કરે હાલો એ મોટા કઈ પડ્યું છે બધું લઈ લીધું અહીંયા બિચારો 10 અને માની લો ઉસ્તાદ કે ને મળી ગયું તો 10:30 વાગ્યા સુધી બાયુ બિચાર્યું ઘેરે વાટ જોવે તમારો ભાઈ કેમ નહીં આવ્યા હોય હે છોકરો ફોન તો કઈ તાર બાપુજી તાર પોપો કોને ક્યાં ગયો છે આખા ઘરમાં હોય એટલા બધાને ફોન હવ ફોન કરે આમ ટું 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 છોકરી કાપીને સમજો મારા ટું ટું થાય ટાવર વાળા તાર પપ્પાને ગોતે છે હાજો લાઈ ગો લે મૂકી દે એ હાલો ક્યાં છો તમે 1212 પણ બાર ક્યાં છો કીધું ને 1212 તમે કઈ ખાધું કે નહીં અહીંયા માસુરૂમ વાટ જોઈ ખાઈ લીધું હું ખાધું શું ખાધું એ આનાથી શેટા રેજો નકર કોરોના આવી જાય હું ઈશ્વરે આપને ખાવાનું આપ્યું મારા બાપ કઈક હારું ખાવ ખાવાની ક્યાં તાણ છે અને આ સુવિધાઓ અત્યારના છોકરા તમે જોવો ને આપણને આમાં આફડું આફડું મજા આવો કોકનું છોકરું હોય તો ચેડી લઈ એમ થાય કે બકા બલ્લી કેવું રૂપાળું કેટલું ચોખ્ખું કેટલું નકરાય પછી વરે પેલા આપણે શું હતા યો આ અત્યારનું છોકરું નિહાળ્યા જાય 200 રૂપિયાના મોજા પહેર્યા હોય 300 રૂપિયાના બૂટ પહેર્યા હોય 2,500ની કપડાની જોર પહેરી હોય પાછળ બગલ ઠેલો સ્કૂલ બેગ આપણે દફતર કહેતા એ સ્કૂલ બેગ 2,500 નો હોય એમાં પાછો પાણીનો ભંભો ઉસ્તા ઠંડુ નું ઠંડુ રહે ગરમ નું ગરમ રહે અમે હતપમાં મોટા થયા અને આ છોકરું નિહાળે જાય એટલે 200 રૂપિયાનું તમને કોઈ નાસ્તાનો ડબ્બો હોય એમાં પાછું 150 રૂપિયાનું નાસ્તો ભીડો હોય સેન્ડવીચ હોય એ છોકરું આવેલું જાતું 7-8 હજાર નું છોકરું હોય આ હું આપણે પછી વર પેલા શું હતું મારો બાપ કાંઈ નમળે અમે અમારે ત્યાં અમે જે પ્રાથમિક શાળામાં નિહાળ્યું ભરતા સુવિધા નામે કાંઈ નહીં દાદાને લેંઘામાંથી એક લાલ ઠેલી શિવડાવી ધોળી ઠેલી શિવડાવી એને નિહાળે લઈ જવાની ઉસ્તાદ એમાં સોપડા નાખ્યા હોય અમારે એક મિત્ર છે ગભો શરૂઆત ત્યાંથી જ કરું કારણ કે મને ફરમાઈશ આવી હતી મારા મિત્ર છે ગભો ગભાને બિચારાને કંપની ફોર્ડ જીપ જલાય સોટે અટકે એટલે આ દફતર નામ ગોફણીઓ કરતો કરતો ભણવાઈ ગયો સમજા અને આવી રીતે આમ ગોફણીઓ કરીને આમ દફતર મૂકેલું સાહેબ આખો રૂમ ભરીને બેઠેલા બોર્ડમાં ભણાવે
એટલે આવડો પ્રાથમિક શાળાના બાર આંખે ઊભો રહ્યો. એટલે સાહેબે એવું કીધું, ગભા બટા આપણી નિહાળનો ટાઈમ 8 વાગ્યાનો છે, 10-10 વાગ્યા થયો આવીશો, કાંઈ વહેલું આવવાનું ભાન છે કે નહીં? ગભો કહે કે હું વહેલો આવું કે મોડો આવું, તમારે નિહાળ ચાલુ કરી દેવાની, મારે વહેલા મોડું થાય. સાહેબ કે 2000 કીધું ને તો કે ઉભો રે, આ છોકરાઓ સવારમાં 8 વાગ્યામાં આવીને સંસ્કૃતના શ્લોકો બોલે, ઓમ ભૂરુ ભુવત્સવઃ તત્સવિતુલ વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત, કરી કાને હારે બેહીન સંસ્કૃતના શ્લોકો તો શીખ. એ નહીં બને કે કેમ એ કે એ આખો શ્લોક બોલે ને તો એ હજી હું ઓમ ભૂયે જ પીગો, આ સટકવા હાટું થી મોડું આવું. સાહેબ કે 2000 ઉસ્તાદ, આપણે ગામડામાં કાંઈ પણ પ્રસંગ હોય ને એટલે પ્રાથમિક શાળાના શિક્ષકોને જમણવાર કરતા, બધાને આમંત્રણ આપતા. સાહેબને બરોબર ક્યાંક જમવા જવાનું, માને હજી ગભાને બિહારી રહ્યો હતા. તો સાહેબે કીધું, ચાલો છોકરાઓ આજે અમારે ફલાણા ભાઈની ઘરે જમવા જવાનું છે, તો જેને પ્રશ્ન કરું એને જવાબ આવડી જાય એને પહેલાં ઘેરે જવાનું, બાકીનાને પછી ધીમે ધીમે જવાનું. ક્યાં 2x3 નું ટેબલ છે, એમાં એક ખૂણે એક ઈંડું મૂકું, બીજે ખૂણે બીજું ઈંડું મૂકું, કેટલા ઈંડા થાય? ગભો ઊભો જોઈ કે મુર્ગીનું કામ તમે હું કામ કરો? સાહેબે તડકે લાવીને માર્યો, કઈ હા આમ થોડા હોય પણ મજા હતી ને ગામડાની. તમે જોવો ગામડાની મજા હતી, અત્યારનું છોકરાને તમે 10 રૂપિયા આપો એટલે હડી કાઢીને પડીકા લાવે બાલાજી વેફરના નેના. આપણા વખતમાં શું હતું, કાંઈ ન મળે, એ તમને કહું ફળિયામાં રેગી રેગીને તમને કહું ખાડા કરી નાખતા, પેન્યુ મારી મારી તે માંડ મારુતી આઠાના આપતા પસા પૈસા. એ પસા પૈસા લાવીને તો એને ભાગ હું લઈ ખબર, ગોલ્ફી શું હેજ રાખવાની, શું હેજ રાખવાની, એટલી હાંસુતા એટલી હાંસુતા, સુઈ સુઈ રાવાપીરનો ભાલો કરી દેતા, બટકું ન ભરતા, કારણ કે સુવિધા નહીં ને આપણી પાસે. હા અસુવિધા મોટા છે, કોઈ દી રૂપિયો ભાડો નહીં, કોઈ કદાચ મહેમાન આવ્યો હોય અને જવાની તૈયારી કરતો હોય ને તે થાંભલી પકડીને ઓય શાળા થઈને ઉભા રહે, આગળ 5 રૂપિયા આપે, કેટલું ઓય શાળા પણ કર્યું. તો આ સારું છે અત્યારના છોકરાઓ આ સુવિધાઓમાં જઈને તમે જોવો તો ખરા, અને છોકરાએ ગજબના અમુક છોકરા તો આપણને પરસેવો વળી દે. નકર હમણાં તો આ આપણે જે નિહાળે ભણવા જતા, આપણા બાન દાદા આપણને કાખમાં નાખીને નિહાળે મૂકી જતા ને પાછા સાહેબને સલાહ દેતા, અને નાખજો 2-3 દવા મૌખિક ફરિયાદ. અત્યારે એવું કાંઈ નહીં, લેખિતમાં આવે, તમારા છોકરાને લિસન કરાવીને મોકલો, તમારા છોકરાને નખ કપાવીને મોકલો, તમારા છોકરાને નવડાવી ધોવડાવીને મોકલો, તમારો છોકરો વાસ મારે છે. તો મેં ઉસ્તાદ પાનું ફેરવી નાખ્યું, એ પાનું ફેરવીને ફરિયાદનું પાનું હતું ને એની વાહે મેં લખ્યું, ભાઈ 15,000 ફી ભરીને એ ભણવાની ભરી, હું ગવાની નહીં, હું ગો શું લેવાનું, ભણાવે રાખો ને, ભણવા મોકલી કે હું ગોવા મોકલી? ભાઈ ગજબ એમ અમુકની મજા છે. તમે જો બાર ગાવે બોલી બદલે, તરોવર બદલે શાખા, બુઢાપામાં કેશ બદલે લખણ, નો બદલે લાખ, નકરા ગુજરાતી ભાષા રહી ને આમ વજનવાળી ભાષા, ભાવવાળી ભાષા, આમ ખડાવ ભાષા, ઊભી ભાષા લાગે. નકર હિન્દી પ્રોગ્રામ અમે બોમ્બેમાં હમણાં ગયા ને, પ્રોગ્રામ કર્યો અમે, તો કાંઈ પણ ગુજરાતી બોલું 30-35 જણાને ખબર પડે 600 ને કુક લોચા લગતા એને ઉપરથી જાય. હા 1.5 કલાકનો રાઉન્ડ લીધો ને મેં કીધું ભલું કરે ભગવાન, 30-35ને ખબર પડે કે આ કાંઈક બોલે છે, 600 ને ઉપરથી જાય. મેં ભલું કરે મારી ખોડિયાર, આ 1.5 કલાકના રાઉન્ડમાં પહેલી વાર આવું બન્યું કે 35ને મજા આવતી હોય ને 600 એટલે મને એમ થયું કે મેં કીધું આને 35નું હવે ન જોવો ને 600નું જોવાનું. એટલે મને ભાઈ સફાકરું મને આવડે નહીં, પણ આ તો ત્યાં તેથી ભીહમાં બોલવું પડ્યું. એટલે મેં વળી ત્યાં એક સફાકરું બોલ્યો, મેં કીધું કદાચ 600વાળા જે હિન્દી બોલે છે એને ગુજરાતી સમજાતું નથી ને, કદાચ સફાકરા મજા આવે. એટલે મેં વળી ત્યાં સફાકરું બોલ્યો
કે હા જતરોડી પાંજે રવાળા હા કળ થી બાંક સુટી બાંક બોલી ગામડા માંથી હાંક બંક જાણે સુટા સહી જમુ જાળા બછુટા પે નાંગ જાણે ટૂટા આસ માન કેતા ફૂટી જમી તાંક જાળા ફાળા તેગો વાળા પ્રલે કાળા વેરે જગ્યા પંડવાળા રંગ કાળા રગતાળા પૂર હોજાળા ઉડેરા વાહે વાદળા નો મોર ફડે પડે તાળી બંદુ કાળી વાઘર અને દૂર જોને કેકાણા જણકી કરી ઠણકી પાંખરા કડી જણકી જરદા ખાક ઉઠિયા તો દાર રણકી સિંધ વાળા ગડણકી ઉઠિયા રોગા ઠણકી મામલે હુરા કેર માર માર આઠક વર્ષનો છોકરો ઉસ્તાદ આમાં હાથમાં શીઠી લઈને આવ્યો એટલે મને એમ વસમોર કરવાનું કીધું હોય છે. એ શીઠી હાથમાં લીધી ને તો એમાં હિન્દીમાં લખેલું કુછ સમજાય સા બોલો ક્યાંથી ભેગું જ ન થાય. અરે મેં કીધું ભૂલું કરે મારી ખોડિયાર હવે તો કઈક અને આમાં પછી કેવું થાય ઉગે અને કોઈ ન ભૂગે પ્રાર્થના કરો ને એટલે એ વસ્તુ તમને મળી જાય ખરી. એ 700 ની મેદનીમાં મને એમ થયું કે હવે તો ભગવાન ભલું કરે જો આ 35 ન ખબર પડે તો કાંઈ નહીં 600 જણા ખાલી એટલું કહી દે ને વાહ એટલે આપણો ધક્કો વસુ. અને કુદરતી હું હુઈ જઉં હિન્દી ફિલ્મના ગીત દુહાં ધક્કો માર્યા ઓ ઉસ્તાદ પણ જો ને જી તતા જિસ કા લિયા મા જિસ કે લિયે યાર ઉમર દદા પણ આ ગયા સી લણકી તે મા જિસ કો પ્યાર કર દદા. આ ને દહ નું બંડલ ફરફરતું આવ્યું મેં કીધું લાગ્યું પછી મને એમ થયું કે લેને મજા આવે ને આમાં. તમે મેં કીધું ને શરૂઆતમાં તમારી વાહ હોય ને અમારી હવા હોય એટલે મને એમ થયું કે લેને બીજો દુહો ઠપકારું એટલે બીજો દુહો માર્યો. બણજો ને ના ગજરા ગિદાર ના મોતીઓ કે હાર ના કોઈ ગિયા સિંગાર બિર બી ગીધની સુંદર લગતી હો મેં કીધું હવે લાંબુ હો કે નહીં ને કરે ને ખબર પડી જાય છોકરા પાસે મટીરિયલ થઈ રહ્યું છે એની કરતા એક દુહો મારીને ઘેર આવી ગયો હોય છેલ્લો દુહો માર્યો. પણ ભૂલ તુમે ભેજા હૈ ગત મેં આન ભૂલ નહીં મેરા દિલ હૈ આય પ્રીતમ મેરે મુજકો લિખના ગ્યા તુમારે કાબિલ હૈ રે જી રે. પાત્રીને સાઈડમાં કરીને 600 આગળ મન કે તેડી લીધો મન કે ક્યા બાત હૈ મેં કે કાઠિયાવાડી બાત હૈ નહીં.